આજે થરાદમાં કોંગ્રેસનો દાવ ઉલટો પડી ગયો હતો. ખેડૂતોના હિતને લક્ષ્યમાં રાખી થરાદ કોંગ્રેસ દ્વારા સ્થાનિક નાયબ કલેક્ટરને આવેદનપત્ર આપવાનું નક્કી કરવામાં આવ્યું હતું, પરંતુ ખેડૂતો જ ન આવતા આ આખો દાવ ઉલટો પડ્યો હતો. થરાદ તાલુકામાં ભારતમાલા પ્રોજેક્ટ અંતર્ગત ખેડૂતોની જમીન સંપાદન કરવામાં આવી હતી અને આ જમીન સંપાદન ખેડૂતોને યોગ્ય વળતર ના મળ્યું હોવાના આક્ષેપો કરીને થરાદ કોંગ્રેસના આગેવાન પ્રધાનજી ઠાકોર નાયબ કલેક્ટર કચેરી પર ખેડૂતોને યોગ્ય વળતર મળી રહે તે માટે આવેદનપત્ર આપવા પહોંચ્યા હતા, પરંતુ પ્રધાનજી ઠાકોર સાથે ખુદ ખેડૂતો જ જોડાયા ન હતા. આ ઉપરાંત થરાદ કોંગ્રેસ દ્વારા સ્થાનિક ધારાસભ્ય કે કોંગ્રેસના છે તે ગુલાબસિંહને પણ આમંત્રણ આપવામાં આવ્યું ન હોવાથી ગુલાબસિંહ રાજપૂત પણ જોડાયા ન હતા. જ્યારે થરાદના ધારાસભ્ય અને સાંસદના જણાવ્યા અનુસાર ખેડૂતોને કોઈ અન્યાય થયો નથી અને સરકાર દ્વારા ખેડૂતોને જંત્રી કરતા 4 ગણી કિંમત વળતર સ્વરૂપે આપવામાં આવી છે. પરબતભાઈ સરકારની તરફેણ કરે તે વાત તો માની શકાય, પરંતુ આ શબ્દો ગુલાબસિંહના પણ હતા અને ભારતમાળા પ્રોજેક્ટ અંતર્ગત આ કોંગ્રેસી આગેવાનો પોતપોતાના રોટલા શેકવા માટે આવ્યા હતા. હેઠળ ખેડૂતોએ જે આવેદનપત્ર આપ્યું છે એમાં 10 ગણા ભાવ એમને મળવા જોઈએ એ પ્રકારની એમની માગણી છે, પરંતુ સરકારના જે સરકારશ્રીની જોગવાઈ અને ધારાધોરણ મુજબ એમને જે ગ્રામ્ય વિસ્તારમાં 4 ગણું વળતર આપવામાં આવે છે એ મુજબના આપણે ભાવ ગણી અમે ખેડૂતોને ચૂકવણા કરેલા છે. બીજો મુદ્દો છે કે એમનો તળાવની માટી આડેધડ ખોદકામ થતું હોય એવું એમને જણાવ્યું છે, પરંતુ એના વિશે જે કંઈ ફરિયાદ હશે તો એની યોગ્ય તપાસ થશે અને રોયલ્ટી ભરીને જ ખોદકામ થાય એ માટે એમને સ્પષ્ટ સૂચના પણ આપવામાં આવેલી છે. રોયલ્ટી વગર કોઈ જગ્યાએ એમને ક્યાંય માટીનું પુરાણ કર્યું હશે અથવા તો માટીનો ઉપયોગ કર્યો હશે તો કંપનીને પણ દંડ આપવામાં આવશે અને જે જોગવાઈઓ છે સરકારશ્રી એ મુજબ જ એમને દંડ આપવાની કાર્યવાહી કરવામાં આવશે. જ્યારે આ સમગ્ર ઘટના અંગે ખેડૂતો જણાવી રહ્યા છે કે તેમને સરકાર દ્વારા યોગ્ય વળતર આપવામાં આવ્યું છે અને તેમની સાથે કોઈ પણ પ્રકારનો અન્યાય થયો નથી. ખરેખર 2013નું કાનૂન અદ્યતન કાનૂન છે એ સાઈડ રાખી અને એમની ગાઈડલાઇન્સ ઉપર સરકારી હથકંડા અપનાવીને ખેડૂતોને લોભાવી અને જૂઠા હથકંડા કરી અને ખોટી રીતે પરેશાન કરીને આ નહીવત પૈસે જમીનો પડાવી લેવાના આચરણ યાદ રહે છે. તમારી કેટલી જમીન હતી, કેટલી ગઈ, કેટલું વળતર? લોકો હજી વળતર સ્વીકાર્યું નથી, વળતરની સ્વીકારવાનું હજી બાકી છે. એ હાઈકોર્ટના સરના લીધા પછી અમે સ્વીકારશું. હજી સુધી અમે અમારી જમીનનો કબજો છોડ્યો નથી, કાયદા અનુસાર અમે બધી કાર્યવાહી કરી કરશું. તમારી કેટલી જમીન છે ત્યાં? મારી 6 થી 6.5 એકર. અને આમાં કેટલી જાય છે પ્રોજેક્ટમાં? પ્રોજેક્ટમાં 6 થી 6.5 એકર જાય છે. અને સરકાર તમને કેટલા પૈસા આપવાની વાત કરે છે? સરકાર 3,40,000 રૂપિયા એક સ્ક્વેર મીટરના 84 રૂપિયા ભાવ અમારે નક્કી થયો. અને તમારી માગણી કેટલી છે? અમારી માગણી છે બજાર ભાવ. 2013ના કાનૂનમાં DLCનો અર્થ ચાલુ બજાર ભાવ છે અને એમને કલેક્ટર રેટ જે જંત્રી ભાવ કહેવાય એ લઈ અને ખેડૂતોને 38 રીતે ઠોકી દેવાયેલ છે. આ બાબતે પરબતભાઈ પટેલે જણાવ્યું હતું કે આવા કાર્યક્રમની કોઈ જાણ કરવામાં આવી નથી અને સરકાર હંમેશા ખેડૂતોના હિતમાં વિચારે અને આ ખોટી રીતે સરકારને બદનામ કરવાનું ષડયંત્ર છે. ખેડૂતો માટે ક્યારે મળવા જવાના છે, શું છે આ તમે જ્યારે મને વાત કરો તો ત્યારે જ ખબર છે. મને આવું કોઈ આમંત્રણ મળ્યું નથી અને કોઈ વાત પણ કરી નથી. એટલે મારે તો અમારા કોંગ્રેસના આગેવાનોને કહેવું પડે કે ક્યાંક સાચી વાત લોકો આગળ કરે. ખોટું બોલવા વગર મને એમ લાગે છે કે અમને કોઈ ધંધો નથી. ચોક્કસ આવેદનપત્રમાં મને કીધું હોત તો પણ હું એમના ભેગો દઉં. ખેડૂતો માટે હવે ચોક્કસ એમનું જ હિત હોય તો રજૂઆત કરીએ કે એમના ભેગા આવેદનપત્ર આપવા માટે પણ મારે જવાનું ન હોય. અમારે ક્યાંય પણ સરકારમાં ખેડૂતોની રજૂઆત આવે તો સરકારનું અમે એ બાબતે મિત્રો ધ્યાન દોરતા હોત. સાહેબ એમનો ખેડૂતોના હિતમાં નથી કામ કરતા એવું એમણે આક્ષેપ કર્યા છે. હું એ જ કહું છું કે જે કંઈ એટલે એમને તો બોલવા વગર કોઈ ધંધો જ નથી અને ખોટું બોલવા વગરનો કોઈ ધંધો નથી. એ લોકોને આવેદનપત્ર આપવું, આવેદનપત્ર આપવું તો મિત્રો સરકારનું અમે જ્યારે સીધે સીધું સરકારનું ધ્યાન દોરો. અમે કહે કહેતા નથી કે અમે આ દોર્યું. અમારી ફરજના ભાગરૂપે અમારે જે કંઈ કરવાનું હોય એ કરવા છો અને અમને દેખાડવા માટે કરવાનું છે. આટલું બને વચ્ચે ફરક છે. સાહેબ ખેડૂતોને જે આ માલના રોડ આડે એમાં નુકસાન થયું, જમીન કપાણી એમાં સરકારને પૈસા નથી આપ્યા, નુકસાન થયું નથી એવું એમનો આક્ષેપ કે ખેડૂતોને પૂરતો વળતર નથી મળ્યો?
આમાં તો એવું છે કે જે કંઈ સરકારે નક્કી કર્યું હોય જંત્રીના ભાવ પ્રમાણે નક્કી હોય, એક આપણા ખેડૂતો માટે નહીં, તમામ જગ્યાએ જ્યાંથી જે નીકળે એના ભાવ જે નક્કી હોય છે ને એના ભાવ નક્કી કર્યા પ્રમાણે સરકારની નીતિ પ્રમાણે આ વળતર ચૂકવે છે. દરેકને સંતોષ ન પણ હોય, ક્યાંક વધારે મળ્યા હોય, ક્યાંક પણ જે તે ગામની જંત્રીના ભાવ પ્રમાણે આ પૈસા મળ્યા હોય. તાલુકાના લગભગ 15 ગામોની અંદર ભારતમાલા આ 6 લાઇન પ્રવેશ કરી ચાલ્યો છે, જેમાં ખેડૂતોને માત્ર જંત્રીના 6 ગણો જ ભાવ આપ્યો છે, ખેડૂતોને પૂરતું વળતર મળ્યું નથી. અને આ જે 6 ગણો ભાવ આપ્યો છે એના લીધે ખેડૂતો બીજે ક્યાંય જમીન લઈ કે એમ નથી, સોરી 4 ગણો ભાવ આપ્યો છે. તો આજે થરાદ કોંગ્રેસ દ્વારા ખેડૂતોના હિતમાં આવેદન આપવા માટે યોજાયેલા કાર્યક્રમમાં ઓછી હાજરી અંગે પ્રધાનજી ઠાકોરે જણાવ્યું હતું કે અત્યારે લોકડાઉન ચાલી રહ્યું હોવાના લીધે વધુ લોકો આવી શક્યા નથી. માધ્યમથી આજે અહીંના સ્થાનિક આગેવાન પ્રધાનજી, જિલ્લા પંચાયતના સદસ્ય મોગીલાલભાઈ અને ખેડૂત આગેવાનોના નેતૃત્વમાં આજે અમે એક આવેદન પત્ર આપ્યું છે. આજે મુખ્ય મુદ્દાઓ 3-4 છે કે પહેલો તો નામદાર હાઈકોર્ટના અમે શરણે જવાના છીએ કે જે ખેડૂતોની જમીન કપાણી છે એ જમીનનું પૂરતું વળતર મળ્યું નથી. પૂરતું વળતર એટલા માટે નથી મળ્યું કે ખેડૂતોને સરકારે અંધારામાં રાખી અને જમીન સંપાદન કરી દીધી. ખેડૂતોને પૂરતું કાયદાનું જ્ઞાન ન હોવાથી ઘણા બધા ખેડૂતોએ પોતાની મહામૂલ્ય જમીન આ પ્રોજેક્ટમાં આપી દીધી છે. એના સામે અમે નામદાર હાઈકોર્ટમાં ટૂંક સમયમાં જવાબ ખખડાવવાના છીએ. જમીન કપાવવાની વાત હોય તો લગભગ થરાદ અને વાત મત વિસ્તારની અંદર 50-60 કિલોમીટરની અંદર તમામ ખેડૂતોની જમીનો કપાઈ ગઈ છે, મહામૂલી જમીનો કપાણી છે. એટલે આજે ખેડૂતોએ કોરોનાની ગાઈડલાઇન સાથે અમે માન્ય કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપ્યું છે. સાથે સાથે મીડિયાના માધ્યમથી હું જણાવવા માગુ છું, જે કોન્ટ્રાક્ટરશ્રીએ બેફામ રીતે ખનીજ ચોરી કરી અને તળાવોમાં ખોદકામ કરી અમને એમના પોતાના ઉપયોગમાં માટી લીધી છે, સ્થાનિક લોકોને રોજગાર નથી આપ્યો અને બહારથી જે લોકો આવી અને નાના નાના કોન્ટ્રાક્ટર લઈ અહીંના સ્થાનિક લોકોની રોજગારી છીનવી છે, મારી રાજ્ય સરકારને, કેન્દ્ર સરકારને અને અહીંના મેનેજમેન્ટને વિનંતી છે કે ખેડૂતોની જો વાત ધ્યાનમાં નહીં આવે, અમે પણ પાવર ગ્રીડ આ રીતે ખેડૂત અમારા મતવિસ્તાર રાધાનેસરાથી મુડેઠા પ્રોજેક્ટ એક ચાલતો હતો, એમાં પણ અમે આંદોલન કરી ખેડૂતોને ન્યાય અપાવ્યો હતો. હાઈકોર્ટ નામદાર કોર્ટમાં પણ અમે ગયેલા છીએ, ત્યાં પણ કોર્ટે ખૂબ મોટું વળતર આપ્યું છે. ત્યારે ખેડૂતોએ અમારો સંપર્ક કરતા અમે ખેડૂતોની સાથે આવી અને આજે અમે આ આંદોલનની શરૂઆત કરી છે. આ એક માત્ર આજે અમે આંદોલન કરીને છોડી નથી મૂકવાના, અમે હવે આ કાર્યને આગળ ધપાવવાના છીએ અને ખેડૂતોને પૂરતો ન્યાય મળે એના માટે ખેડૂતોને જાગૃત કરવાના છીએ. આજે કોરોનાની ગાઈડલાઇનના કારણે સરકારશ્રીનો પણ આદેશ હતો કે વધારે ખેડૂતો કે વધારે લોકો એકઠા ન થાય, એનું પણ અમે પાલન કર્યું છે. ખેડૂતોની આ લડાઈમાં મીડિયા, આ વિસ્તારના સ્થાનિક પ્રતિનિધિઓએ પણ અમને સહકાર આપવો જોઈએ, અમે વિનંતી કરી છે એમના માધ્યમથી. અહીંના સ્થાનિક સાંસદને પણ વિનંતી કરી છે, અહીંના સ્થાનિક ધારાસભ્યશ્રીને પણ વિનંતી કરી છે કે ખેડૂતોને જો આવડો મોટો અન્યાય થયો હોય તો પ્રતિનિધિઓ કેમ મૌન છે, એ ખૂબ ચર્ચાનો વિષય છે. આપ પણ આ માધ્યમથી બંને પ્રતિનિધિઓને પૂછો કે ભાઈ આવડો મોટો અન્યાય થયો હોય આ વિસ્તારના ધારાસભ્યશ્રી અને આ વિસ્તારના સંસદસભ્યશ્રી હજી સુધી કેમ બોલતા નથી એ અમને ખબર પડતી નથી. અમે એમનું ધ્યાન દોરવાના છીએ, અમારું પ્રતિનિધિમંડળ પણ એમને વાત કરવાનું છે કે તમે પણ અમારી વારે આવો. કોઈ કોન્ટ્રાક્ટરોના દબાણમાં આવી કે કોઈ મેનેજમેન્ટના દબાણમાં આવી અને અહીંના પ્રતિનિધિઓ કામ ન કરે એવી પણ આજના તબક્કે અમારી રીતે વિનંતી છે. અને જો કોઈ લોકો પ્રતિનિધિઓ યોગ્ય ન્યાય નહીં આપે તો પ્રજા એમને જવાબ આપશે. આ પ્રજાનો અવાજ છે, અમારો કોઈ વ્યક્તિગત સ્વાર્થ નથી, અમારા અહીં કોઈ જમીન કપાણી નથી, અમારો કોઈ વ્યક્તિ, અમારે કોઈ કોન્ટ્રાક્ટ લેવો નથી, અમારે કોઈ અહીંયા નિજી રાજકારણ કરવું નથી, ચૂંટણી નથી લડવી. પણ આ વિસ્તારના જે ખેડૂતોને અન્યાય થયો છે ત્યારે આ વિસ્તારના ધારાસભ્યશ્રીને, આપના માધ્યમથી આ વિસ્તારના સંસદસભ્યશ્રીને અને પદાધિકારીઓને વિનંતી કરું છું કે આપણે પક્ષાપક્ષી ભૂલી અને આ વાત ઉપર આવો. ભાજપ કોંગ્રેસને છોડો, ખેડૂતોના હિતમાં, ખેડૂતોને ન્યાય અપાવવા માટે તમામ લોકો
એક થાય. આજે ખેડૂત સંઘર્ષ સમિતિના નેતૃત્વમાં આંદોલન અમે ચાલુ કર્યું છે, એ આંદોલન મોટા પાયે છેડાશે, મોટા પાયે લોકો આમાં જોડાવાના છે. એટલે આપ સૌ ન્યાય આપો, આપના માધ્યમથી અમે વિનંતી કરીએ છીએ કે આજે ખેડૂતોને મોટા ભાગે ન્યાય થયો છે, તો આપ સૌ આજે અમે આવેદન પત્ર આપ્યું છે. આપ ત્યાં પણ જોઈ લો, જ્યાં જ્યાં માટીકામ થયું છે કોન્ટ્રાક્ટરનો સંપર્ક કરો, એટલા હદે માટીકામ થયું છે, એટલા ઊંડા તળાવો ખણાણા છે કે જો વરસાદ આવશે તો એ તળાવો ભરાશે, એની અંદર પશુ પડશે કે માનવ તો મોટી જાનહાની થશે. એટલે સરકારે પણ આ બાબતે ખૂબ ગંભીરતાથી વિચારવું જોઈએ અને આપ સૌ પણ આ પ્રોજેક્ટની વિનંતી મુલાકાત લો અને આપના માધ્યમથી એને જુઓ, તો આપને ખ્યાલ આવશે ખરેખર ખેડૂતોને કેટલો અન્યાય થયો. આ તમામ બાબતમાં રાજકારણનો એક અલગ રંગ જોવા મળ્યો હતો. કોંગ્રેસના વિરોધમાં ભાજપ આવે છે અને ભાજપના વિરોધમાં કોંગ્રેસ, પરંતુ અહીં તો કોંગ્રેસના વિરોધમાં કોંગ્રેસ પણ જોવા મળી છે. ભાજપ આ કાર્યક્રમનો વિરોધ નોંધાવે તે માની શકાય છે, પરંતુ થરાદના ધારાસભ્ય ગુલાબસિંહ રાજપૂત કે કોંગ્રેસમાંથી ચૂંટાઈને ધારાસભ્ય બન્યા છે તે પણ આ કાર્યક્રમને લઈ નાખુશ જોવા મળી રહ્યા છે. થરાદ કોંગ્રેસમાં આંતરિક જૂથવાદ સપાટી પર આવતો હોય તેવું જોવા મળી રહ્યું છે.